नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चैनल में। आज आप धोरण 9 विज्ञान विषय प्रयोग पेलो चेनल पर नवा आव्यो तो चेनल सब्सक्राइब कर लेजो, वीडियो गमे तो लाइक शेयर कर दो। आ लेटेस्ट आवृत्ति छे आपणे प्रयोग पोतीनी। हेतु शुं छे पेला प्रयोगनो? तो कि वायु अवस्था में पदार्थ सरळताथी दबनीय छे ते दर्शावो, ए आपणे साबित करवानुं छे। तो साधनों माटे जो से सीरिंज, रबर नो बूच, पिस्टन, वजन। पदार्थ में जो से चोक नो भूखो, पानी। जे आपेल आकृति छे ए हवा भरेल सीरिंज नी छे, आ पानी भरेल सीरिंज, आ चोकना भूखा भरेल सीरिंज छे। आ आकृति अहीं आपेल जग्या में आपणे दोरवानी छे। त्यारबाद प्रयोग पद्धति में जोईए तो पहेलो मुद्दो ए रीतना छे के 100 ml नी 3 सीरीज लेवानी छे। ते दरेकना शीर्ष एटले के आगळना भागने रबरना बूचथी बंद करी देवानी छे। बीजू, दरेक सीरीजना पिस्टनने काढी लेवानो छे। त्रीजू, प्रथम सीरीजमां हवा रहेવા દો, બીજી સિરિંજમાં પાણી અને ત્રીજી સિરિંજમાં ચોકનો ભૂકો ભરવાનો છે। ચોથું, પિસ્ટનને ફરીથી દરેક સિરિંજમાં ભરાવો। સિરિંજના પિસ્ટનના ગતિશીલતા સરળતા બનાવવા માટે તેની સપાટી પર થોડીક પેટ્રોલિયમ જેલી એટલે કે જેને આપણે વેસિલિન કહીએ છીએ એ લગાડવાનું છે। પાંચમું, દરેક પિસ્ટનની સિરિંજમાં નાખી અને એને દબાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એનું અવલોકન કરવાનું છે। તો અવલોકન શું આવ્યું કે પ્રથમ સિરિંજમાં હવા હોવાથી તેને આપણે વધારે દબાણ આપી શકીશું, જ્યારે પાણીમાં ઓછું દબાણ આપી શકીશું, અને ત્રીજી સિરિંજ છે જેમાં ચોકનો ટુકડો છે કે ભૂકો, એમાં આપણે નહીવત એટલે થોડા પ્રમાણમાં જ દબાણ આપી શકીશું। આનાથી શું નિર્ણય આવ્યો? તો કે વાયુ અવસ્થા સરળતાથી દબનીય છે, કારણ કે પહેલી સિરિંજમાં હવા હતી એટલે। હવે એના આધારિત પ્રશ્ન જવાબ છે। પહેલો છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેમની ચોક્કસ આકાર હોય છે? તો કે ઘન। બીજું, નીચેના પૈકી કયું વિધાન વાયુ માટે દ્રવ્ય માટે ખોટું છે? સાચું નહીં, ખોટું। તો આંતરાણ્વીય બળ મહત્તમ હોય, તાપમાનમાં વધારો કરતા દ્રવ્ય છે નું એમાં શું ફેરફાર થાય? તો ગમે તાપમાન વધારો એટલે ઘન હોય, વાયુ હોય કે પ્રવાહી હોય, એમાં કદ એનું વધે જ છે। ચોથું, બરફ વિશેના નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં ઓછી છે, ખોટું છે। પાંચમું, પ્રવાહી અવસ્થામાં ઘન અવસ્થામાં રૂપાંતરને શું કહેવાય? તેને કહેવાય ઠારણ, ઠરવાની પ્રક્રિયા, ઠારણ કહેવાય। બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા, પેલી ખાલી જગ્યા પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે? તો એ છે 373। બીજી ખાલી જગ્યા, પ્રવાહીની સરખામણીમાં વાયુની દબની દર કેવી હોય? તો કે વધુ હોય છે, જે આપણે સાબિત કર્યું। ત્રીજું, પદાર્થની પ્રતિ એકમ કદની દળને શું કહેવાય છે? તેને એની ઘનતા કહેવામાં આવે છે। તો આ તો ધોરણ 9 વિજ્ઞાનનું પ્રયોગ પહેલાનું સોલ્યુશન લેટેસ્ટ આવૃત્તિ છે। વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો। જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।